नमस्कार, स्वागत छे आपनो अरवली समाचार मां अने मॉर्निंग बुलेटिन साथे। हूं छु मासूम। समाचारोनी शरूआत करिए हेडलाइंस थी। રાજપીપળાનો વિકાસ રૂંધાયો, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વિસ્તારનો વિકાસ થયો। ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું। યુનિવર્સિટીના એમબીએ અને એમકોમના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન। પાલનપુરમાં તેજ પવનથી ઘઉંનો પાક ઢળી પડ્યો। ફૂંકાયેલા પવનના કારણે ઠંડીમાં 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો। ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત। પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી લઈને મહત્વનો નિર્ણય। વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે, મોદી 22 ફેબ્રુઆરીથી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવશે। સમાચારોમાં વાત કરીએ તો નર્મદ યુનિવર્સિટીની બીકોમની પહેલા સેમમાં 18,475માંથી 10,513 વિદ્યાર્થીઓ નાપાસ થતા બોર્ડ ઓફ મેનેજમેન્ટે ઓનલાઈન બેઠક કરી ખાડી ગયેલા શિક્ષણને સુધારવા અધ્યાપકોનો ઉધડો લઈ પેપર પેટર્ન બદલી 50 માર્ક્સના પેપરમાં 10 માર્ક્સના એમસીક્યુ મૂકવાનો નિર્ણય લેવાયો છે। બેઠકમાં એવો પણ મુદ્દો આવ્યો હતો કે કોરોના વખતે ધોરણ 10માં માસ પ્રમોશન લેનારો બેચ હાલ અભ્યાસ કરે છે। સીએ, સીએસ, સીએમએ, ચેમ્બર, ઇન્ડસ્ટ્રી સહિતના તજજ્ઞ પાસે સૂચન મેળવવાના પણ શરૂ કરાયા છે। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે। સમુદ્રની અંદર 7 કિલોમીટર અને બહાર મળી કુલ 21 કિલોમીટર લાંબી ટનલની કામગીરી શરૂ થઈ ચૂકી છે। બીજી તરફ બુલેટ ટ્રેનને વીજળીની મદદથી 350ની ઝડપે દોડાવવા વિદ્યુતીકરણની કામગીરી માટે કરાર કરી દેવાયા છે। શહેરની સંખ્યાબંધ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે યસ સર કે પ્રેઝન્ટ સરને બદલે વિદ્યાર્થી પોતાનું વારું આવે ત્યારે જય શ્રીરામ બોલે છે। શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાય છે। સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે આગામી સમયમાં આ રીતે હાજરી પૂરવાનો ટ્રેન્ડ વધતો જશે। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી વિદ્યાર્થીઓમાં અંગે જાગૃતિ આવે અને તેઓ ગર્વથી પોતાની સંસ્કૃતિ વિશે અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરતા થાય તે માટે સ્કૂલોએ અગાઉ રામાયણના પાત્રોની વેશભૂષામાં રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા રવિ વાવેતરનું નીલગાય, રોઝ અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતી પાકનું નિકંદન, ખેડૂતોની ફેન્સિંગની તારની વાડ દ્વારા પાક રક્ષણની માંગ કરવામાં આવી છે। મેઘરજ, ભિલોડા, માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકના દુશ્મનો નીલગાય, રોજડા અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે। રજવાડી નગરી રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે। અહીંયા રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારના વિકાસની હરણફાળ ગતિ વચ્ચે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા વિકાસથી વંચિત થઈ રહ્યું છે, જેથી અહીંયા સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો કચ્છમાં આ વખતે શિયાળામાં દર વર્ષની સમાંતર ઠંડીનો પારો મધ્યમ સ્તરે યથાવત રહેતા જનજીવનને ઉગ્ર શીત માહોલથી રાહત મળી હતી। જો કે વર્ષના આખરના દિવસોથી ઉત્તરાયણ સુધી પખવાડિયા દરમિયાન ઠંડી એક ધારી પકડમાં આવી હતી, ત્યારબાદ આંશિક રાહત સાથે ધીરે ધીરે તાપમાન ઉષ્ણ બનતું ગયું છે। પાટણ યુનિવર્સિટીમાં ચાલતા એસકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના એમબીએ અને એમકોમના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડના 12 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં મસાલા પાપડ, ફ્રેન્કી, મસાલા છાસ, તુલસી, આદુની ચા, ખીચું, ગ્રીન સલાડ, બિહારી લીટી, સુરતી, આલુપુરી, પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સના વિવિધ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું।
ઉત્તર ગુજરાતમાં વારંવાર બદલાતા પવનના કારણે ઠંડીમાં ઉતાર ચઢાવનો દોર યથાવત રહ્યો હતો। પ્રતિ કલાકે સરેરાશ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડીમાં 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો। બીજી બાજુ દિવસના તાપમાનમાં 0.5 ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 28.1 થી 29 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં સતત વધી રહ્યું છે આ અકસ્માતોનું પ્રમાણ। તો શહેરની સાથે સાથે જિલ્લાઓમાં પણ હવે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં ખાસ કરીને દ્વિચક્રી વાહનો એટલે કે ટુ વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનાર વ્યક્તિના જીવનનું જોખમ વધી ગયું છે। પોલીસ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકો અને તેમની પાછળ બેસેલી વ્યક્તિઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાયું છે। અમદાવાદીઓની આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે। પારડી જલારામ મંદિર પાસેના અંડરપાસનું કામ અંતિમ તબક્કામાં છે, જ્યારે મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આગામી 1-2 મહિનામાં અંડરપાસના લોકાર્પણની શક્યતા દેખાઈ રહી છે। ફાટક મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત અંડરપાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે। 22 ફેબ્રુઆરીથી 2 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે। સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ 2 દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ઉદઘાટનો કરશે। રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ તેમજ નવસારીના વાસી બોરસીમાં આવેલો પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સહિતની સુવિધાઓનું ઉદઘાટન કરશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે આગામી તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસાયોના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે તંત્રની બેઠકોનું દોર જારી છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।